તો આ તરફ સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પણ પીએમ મોદીના નિર્ણયનો આવકાર કર્યો. ની અંદર વિશ્વની અંદર જે કોરોના વાયરસની જે મહામારી ચાલી રહી છે ત્યારે ભારતે તેને બચવા માટે આખા ભારતની અંદર જે લોકડાઉનની જે સ્થિતિ સર્જાઈ છે ત્યારે ગુજરાતની અંદર પણ આ રીતની લોકડાઉનની જે સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી એક બીજી જાહેરાત કરવામાં આવી છે કે 5 માર્ચ રવિવારના રાત્રિના 9 વાગે 9 મિનિટ સુધી લોકો પોતાના ઘરની અંદર રહી અને જે ટોર્ચ અથવા તો દીવા કરી અને જે ઇન્ડિયાને સમર્થન આપે તે માટે એક જાહેરાત કરી છે. ત્યારે સુરત આ બાબતે શું કહેવા માંગે છે તો આપણે સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી છે તેમની સાથે જ વાત કરીશું. હર્ષભાઈ, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી જે જાહેરાત કરી છે કે લોકોએ એક થઈ અને કોરોના સામે લડવાનું છે, ત્યારે 5 માર્ચે લોકો પોતાના ઘરની અંદર રહી જે જાહેરાત કરી છે, શું કહેશો આ બાબતે? સર્વપ્રથમ આપણે પહેલા લોકડાઉનમાં બી સુરતની એકતાના દર્શન દેશભરે કર્યા, ગુજરાતની એકતાના દર્શન બી અને ભારતની એકતાના દર્શન બી દુનિયાભરના લોકોએ કર્યા. આ જ પ્રકારે ફરી એકવાર 5મી તારીખે રાત્રે પોતાના ઘરે દીવા પ્રગટાવીને સંપૂર્ણ ભારતની અંદર લાઇટ બંધ કરીને એ દીવાઓ જ્યારે પ્રગટશે તો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે પોતાના ઘરની બહાર નથી નીકળવાનું, ઘરની અંદરથી જ બાલ્કનીમાંથી અને એ દીવા જોડે અવનવી વસ્તુ તમારા ઘરની અંદર અગર કોઈ બાલક ખંજરી વગાડી શકતો હોય, બ્યુગલ વગાડી શકતો હોય તો એ જરૂરથી વગાડવું જોઈએ. કારણ કે એનાથી ક્યાંક ને ક્યાંક એ જે અવાજ છે, જે ગુંજશે તેનાથી ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ એનર્જી મળતી હોય છે. ફરી એકવાર આપણે જ્યારે આ દીવા પ્રગટાવીએ છીએ ત્યારે જે લોકો, જે ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, ડૉક્ટરો, પોલીસ, સફાઈ કર્મચારી, આવા તમામ પ્રકારના ફ્રન્ટલાઈન વોરિયર જે છે એ લોકો માટે આપણાથી થતી હોય એટલી પ્રાર્થના બી આ સમયે કરવી જોઈએ. અને સુરત શહેર ફરી એકવાર એક અનોખું દ્રશ્ય 5મી તારીખે સાંજે દેખાશે એવી વ્યવસ્થાઓ થઈ રહી છે. વાત કરીએ તો સુરત શહેરની, સુરત શહેર કોઈ પણ જ્યારે તહેવાર હોય છે તો તેની તાસી અલગથી ઓળખાતી હોય છે, તો પહેલા લોકડાઉનના પહેલા દિવસે પણ આ રીતે ઓળખાયું હતું, તો આ દિવસે કઈ રીતની આયોજન રહેશે અથવા તો કઈ રીતનું સમર્થન રહેશે, લોકોને શું અપીલ કરશો? આ દ્રશ્ય એકદમ ભક્તિભાવ વાળું દ્રશ્ય હશે, આ દ્રશ્ય ઇમોશનલ દ્રશ્ય હશે, આ દ્રશ્ય લાખો સુરતીઓ, મેં તમને જણાવ્યું એ પ્રકારે જે લોકો ફ્રન્ટલાઈન વોરિયર છે એ લોકો માટે પ્રાર્થના કરતું દ્રશ્ય હશે. અને દુનિયામાં પહેલી વાર જ કદાચ આવું દ્રશ્ય ક્યાંય જોવા મળ્યું હશે કે આખો દેશ એક થઈને કોરોનાની સામે જ્યારે લડાઈ લડી રહ્યું છે ત્યારે માત્ર લોકો ઘરે જ નથી રહેતા, પરંતુ જે લોકો બહાર નથી નીકળી શકતા એ લોકો પોતાની શક્તિ, એટલે કે જે કોઈ પ્રાર્થના છે મનની અંદર, એ પ્રાર્થના સાચા મનથી કરીને બી એ લોકો ફ્રન્ટલાઈન વોરિયરની ભૂમિકા અદા કરશે. આ હતા ધારાસભ્ય હર્ષ સંઘવી. તેમનું કહેવું છે કે સુરતની જે છે તાસી અલગ રહી છે, ત્યારે લોકડાઉનના પહેલા દિવસે પણ સુરતે બતાવ્યું હતું, ત્યારે હવે 5મી માર્ચે 9 વાગે પણ સુરત આ જે છે સમર્થનને અલગ રીતે બતાવ્યો છે. કેમેરામેન રૂપેશ સોનોના સાથે બલદેવ સુથાર, TV9 સુરત.